આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું છે. ખૂબ જ દુઃખદ છે. અત્યારે એક વર્ષ પૂર્ણ થયું છે ચૂંટણીને, અને પાંચે પાંચ અમારા ધારાસભ્યો અત્યાર સુધી એમણે ઈમાનદારીથી એમના વિસ્તારમાં કામગીરી કરી છે, એક પણ રૂપિયાનો કરપ્શન વગર. કારણ કે આમ આદમી પાર્ટીની માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સ્પષ્ટ છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, પ્રજા માટે, પ્રજાના હિત માટે. અમે બધા રાજનીતિમાં આવ્યા છીએ કે કૌભાંડીઓ, બુટલેગરો, રૂપિયા બૂચ મારી લીધા હોય, બૂચસિયાઓ વધારે રૂપિયાવાળા નેતા બને અને પછી વધારે વધારે લૂંટે, એ રાજનીતિને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી 10 વર્ષ પહેલાં આવ્યા, અને અત્યારે એની નીતિથી, અત્યારે વિચારધારાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પહેલી જ વખત 41 લાખ જેટલા વોટ સાથે 5 ધારાસભ્યો, પહેલી વખત ત્રીજી પાર્ટી ગુજરાતમાં એટલી હદે સફળ થઈ. અને એટલા માટે માનનીય અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીથી ડરીને ભાજપે 156 હોવા છતાં ન ધરણા, 156 હોવા છતાં પેપર લીક થયા, 156 હોવા છતાં બ્રિજ તૂટ્યા, 156 હોવા છતાં નકલીઓ પકડાયા. આખી સરકાર જાણે નકલી ચાલતી, એવી રીતે એમએલએ નકલી, આઈપીએસ નકલી, સિરપ નકલી, મંત્રીના પીએ નકલી, સરકારી કચેરીઓ નકલી, અધિકારીઓ આઈપીએસ નકલી, બધું નકલી નકલી નકલી. કોઈ કામમાં રસ નથી ભાજપના નેતાઓ. અને 5 ધારાસભ્યો ઉપર સતત દર ત્રીજા દિવસે કંઈક ને કંઈક ભાજપનો નેતા જાય અને ઓફરો કરે કે આવી જાઓ અમારે ત્યાં, આવી જાઓ અમારે ત્યાં. પાંચે પાંચ ધારાસભ્યોને ત્યાં દર અઠવાડિયે મને એકવાર એક ધારાસભ્ય કહેતા હતા કે સુદાનભાઈ આજે આ ભાજપના નેતા મળવા આવ્યા હતા, ઓફર કરતા હતા. શું થઈ રહ્યું? તમે લૂંટો છો બેફા, અમે લૂંટની વિરોધી છીએ.